હેલો એવરીવન મારી ચેનલ માં તમારું સ્વાગત છે આજે હું તમારી માટે લઈને આવી છું શિયાળુ સ્પેશિયલ રેસિપી એટલે કે મૂળા ભાજી બેસનનું શાક હવે મૂળા ભાજી બેસનનું શાક કેવી રીતે બનાવવું એ બધું જ હું તમને આ વિડીયોમાં ટિપ્સ સહિત બતાવીશ તો મારો વિડીયો સ્કીપ ના કરશો તો ચલો આપણે રેસિપી સ્ટાર્ટ કરીએ મૂળાને અને ભાજીને બંનેને સમારી લીધા છે મૂળો મેં ધોઈને લીધો હતો અને એની છાલ ઉતારી લીધી મૂળાની છાલ હંમેશા ઉતારીને જેથી કરી મૂળામાં જે માટી હોય એ બધી જ પાણીમાં નીકળી જાય અને પછી એને સારી રીતે કટ કરી લેવાનું છે આ મૂળાને મેં સમારીને રેડી કરી દીધો છે હવે આપણે એનું શાક બનાવશું હવે એક પેન લીધું છે અને પેનમાં મેં એક ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે તેલને હું થોડું ગરમ થવા દઈશ તેલ ગરમ થઈ જશે પછી એમાં હું વન ફોર ટી સ્પૂન જેટલી રાઈ એડ કરીશ અને રાઈ થોડી તતડશે એટલે એમાં હું વન ફોર ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરીશ લાલ મરચું પાવડર એડ કરવાથી શાકનો કલર થોડો વધારે સરસ આવે છે એટલે તેલમાં લાલ મરચું પાવડર એડ કરવું ખાસ જરૂરી છે હવે જે આપણે ભાજીને તૈયાર કરી હતી સમારીને એ એડ કરી દઈશ અને એને સારી રીતે હલાવી લઈશ મૂળાની ભાજીમાં મીઠાનું પ્રમાણ હોય જ છે એટલે મીઠું તમારે સાચવીને એડ કરવાનું છે હવે એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશ મૂળાની ભાજી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે મૂળાની ભાજીનો આપણે શાકમાં ઉપયોગ કરીએ છીએ અથવા સલાડમાં પણ ઉપયોગ કરીએ છીએ હવે વન ફોર કપ જેટલું પાણી એડ કરીશ અને એને ઢાંકીને બે થી ત્રણ મિનિટ માટે પેલા કુક કરી લઈશ મૂળામાં વિટામિન સી રહેલું છે એ આપણા શરીર માટે બહુ જ ફાયદાકારક છે એટલે કે એ બધા રોગોની સામે રક્ષણ કરે છે જેમ કે ડાયાબિટીસ છે હાઈ બ્લડ પ્રેશર છે કેન્સર છે એ બધામાં સામે રક્ષણ આપે છે હવે બે મિનિટ થઈ ગઈ છે શાકને ચેક કરીને જોઈ લઈએ હવે એમાં રૂટિંગ મસાલા એડ કરીશું વન ટીસ્પૂન સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશ હાફ ટી સ્પૂન જેટલી હળદર એડ કરીશ અને દોઢ ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરીશ તમે તમારી ખાસ પ્રમાણે લાલ મરચું પાવડર એડ કરી શકો છો હવે એને સારી રીતે હલાવી લઈશ અને એને પણ ઢાંકીને હું બે મિનિટ માટે કૂક કરી લઈશ જ્યાં સુધી એ કૂક થાય ત્યાં સુધી આપણે ચણાના લોટની તૈયારી કરી દઈશું હવે ઢાંકીને બે થી ત્રણ મિનિટ કુક કરી લઈશ હવે આપણે મૂળાનું લોટ વાળું શાક બનાવવાના છે એ માટે આપણે બે ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ લઈશું ચણાનો લોટ મેં અત્યારે ઝીણો જ લીધો છે તમારી પાસે જાડો હોય તો પણ લઈ શકો છો નો પ્રોબ્લેમ હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરશું મૂળામાં પણ આપણે મીઠું એડ કર્યું છે શાકમાં એટલે જોઈને એડ કરવાનું છે બીજા બધા મસાલા આપણે શાકમાં એડ કરી દીધા છે એટલે જોઈને તમારે મીઠું એડ કરવાનું છે હવે એમાં એક ટીસ્પૂન જેટલું તેલ એડ કરીશ અને મોણ આપી દઈશ જેથી કરી શાક એકદમ સરસ છૂટું બનશે અને તમને ખાવાનું મજા આવશે આવી રીતે તમારે મોણ આપીને રેડી કરી દેવાનું છે મૂળા મેં અત્યારે ત્રણ નંગ લીધા હતા એમાં પાન વધારે લીધા છે અને મૂળા બે નંગ મેં લીધા છે અને સમારી લીધા હતા તમારી પાસે કેટલું તમારે શાક બનાવવું છે એ પ્રમાણે તમારે ચણાના લોટની ક્વોન્ટિટી રાખવાની છે બસ આવી રીતે મણ આપી દેવાનું છે તમારે હવે આપણે ચેક કરી લઈએ કે શાક ચડી ગયું છે કે નહીં તમે જોઈ શકો છો કે શાક સરસ ચડી ગયું છે અને મૂળામાં પોતામાં જ પાણીનું પ્રમાણ હોય છે એટલે તમારે વધારે પાણી નાખવાની જરૂર નથી મૂળામાંથી પાણી એકદમ છૂટી પડી જશે હવે થોડો ગરમ મસાલાનો ટચ આપશું એટલે કે વન ફોર ટી સ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીશ અને સારી રીતે હલાવી લઈશ હવે જે આપણે ચણાનો લોટ મણ દઈને તૈયાર કરીએ તો એ અંદર એડ કરી દઈશ આવી રીતે તમારી થોડો થોડો ચણાનો લોટ એડ કરી દેવાનો છે અને એને સારી રીતે શાકમાં ફેલાવી દેવાનો છે પછી એને હું ઢાંકીને ફરીથી બે થી ત્રણ મિનિટ માટે કૂક કરી લઈશ આવી રીતે ચણાનો લોટ તમારે ફેલાવીને જ રાખવાનો છે હવે એને ઢાંકીને કૂક કરી લઈશ હવે બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે ચેક કરી લઈ તમે જોઈ શકો છો કે સ્ટીમથી સરસ રીતે ચણાનો લોટ કૂક થઈ ગયો છે હવે આપણે એને હલાવી લઈશું ચણાના લોટમાં ગાંઠા ન પડે એનું ખાસ ધ્યાન રાખવાનું છે આ મૂળાના બેસણવાળું શાક એટલું સરસ લાગે છે ને તમે જુઓ તો શાક બનીને રેડી થઈ ગયું છે આ શાકને તમે કાચું તેલ ઉમેરીને પણ ખાઈ શકો છો તો તમને એનો ટેસ્ટ વધારે સરસ લાગે છે જાણે તમે મૂળા ને વાળું ખીચું ખાતા હોય એવો ટેસ્ટ આવશે હવે મેં એને એક બાઉલમાં સર્વ કરી દીધું છે બન્યું છે ને સરસ એકદમ ફાઇન જરૂરથી આ શિયાળામાં મૂળા નું બેસન વાળું શાક બનાવજો અને કેવું બન્યું છે એ મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો મારી વિડીયોને એક લાઈક આપજો શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ફરી મળીશ નવી રેસીપીની સાથે બાય બાય